गुड मॉर्निंग स्टूडेंट्स, डेंटल हेल्थ वी आर लर्निंग अबाउट डेंटल हेल्थ। આપણે જોયું કે સોનિયાને દાંતમાં દુખાવો ઉપડે છે, અશોકભાઈ ડેન્ટિસ્ટ પાસે લઈ જાય છે, ડોક્ટર કન્સિસ્ટરમાં એમને તપાસે છે, દુખાવો ઓછો થાય છે અને દાંતના બધા જ પ્રકારોની માહિતી આપે છે, કેવી રીતે બ્રશ કરવું એ પણ સમજાવે છે। હવે આપણે આટલે સુધી જોઈ લીધું સોનિયા મોલર વોટ ઇઝ ઇટ, આપણે આપણે ટેક્સ્ટ બુકમાં આટલે સુધું જોયું હતું મોલર। ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, લુક એટ ધ ચાર્ટ, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ડેસિડ્યુઅસ ટીથ ઓલસો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ, બે પ્રકારના દાંત હોય છે। ડેસિડ્યુઅસ ટીથ જેને દુધિયા દાંત તરીકે આપણે ઓળખીએ છીએ, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ દાંત પડી જાય છે, પછી બીજા નંબરના દાંત આવે છે જેને પરમેનન્ટ ટીથ કહેવામાં આવે છે। ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ એન્ડ ધે શેડ ઓન વન બાય વન આફ્ટર ગ્રોથ, ધેર આફ્ટર ન્યુ પરમેનન્ટ ટીથ કમ અપ, ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ। યસ, આઈ ઓલસો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ, ડોક્ટર શર્મા, દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન, દેર આર 4 ઇન્સિસર્સ, 2 કેની, 4 પ્રી મોલર્સ એન્ડ 4 ઓર 6 મોલર્સ ઇન ઈચ જોઝ। આપણે જો જો એટલે જડબું, અને દાંતના પ્રકાર આપ્યા છે અહીંયા, તો 4 ઇન્સિસર્સ આપણે આગળ એક ચાર્ટ આપ્યો છે, 4 ઇન્સિસર્સ, ઇન્સિસર્સ એટલે આપણે દાંતના આગળના ચાર દાંત, આ શરૂઆતના ઉપર નીચેના જે ચાર દાંત છે એને ઇન્સિસર્સ કહેવામાં આવે છે। પછી આપણને સમજાયું છે 2 કેની, રાક્ષસી દાંત, એક આરયો અને એક આરયો, બે રાક્ષસી દાંતની વાત છે, 4 પ્રી મોલર્સ, દાઢની આગળના દાંત, અને મોલર્સ એટલે દાંત। સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? ઓ શ્યોર ડિયર, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ડ ઓફ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, વોટ શુડ શી ડુ? પૂજા નામની મારી ફ્રેન્ડ છે, પડી ગઈ હતી સીડી ઉપરથી, દાંત ફ્રેક્ચર થઈ ગયા, શું કરવું જોઈએ? વેલ, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, આફ્ટર એક્ઝામિન હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ, દાંતમાં ભરવાનું એક મટીરિયલ આવે છે। ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, સી ફીલ્સ વેરી એમ્બારેસ્ડ એટ ટાઈમ એન્ડ ડિવાઇસ એડવાઇસ ફોર હર। બીજી ફ્રેન્ડ છે જેના દાંત અનઇવન છે, જેને આપણે ગુજરાતી ભાષામાં ગમણિયા દાંત કહીએ છીએ, દાંત એક આગળ હોય એક પાછળ હોય, એક આગળ હોય એક પાછળ, અને ઇમ્બ્રેસ એટલે શરમ અનુભવે છે, હી ફીલ એમ્બ્રેસ્ડ। ડોક્ટરને પૂછે છે કોઈ એડવાઇસ, કોઈ સલાહ છે? નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, શરમ કરવાની જરૂર નથી। હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન અ પ્રોપર અલાઇનમેન્ટ। ઈ દાંતની પણ સમસ્યા સોલ્વ થઈ જાય છે, આપણે ઘણાના દાંત બાંધેલા જોયા છે તાર દ્વારા, તો એ તાર દ્વારા જે દાંત બાંધવામાં આવે છે એનાથી અનઇવન દાંત જે છે એ સીધા થઈ જાય છે,
छ महीना बारह महीना सोनिया शुड आई आस्क हर टू सी यू नो शी विल हैव टू कंसल्ट एन ऑर्थोडोंटिक थैंक यू वेरी मच फॉर योर वैल्यूएबल सजेशन इंडीड डेंटल साइंस हैज एडवांस अ लॉट आई विल आस्क हर टू कंसल्ट एन ऑर्थोडोंटिक नाउ आई एम थिंकिंग ऑफ टेकिंग अप अ प्रोजेक्ट ऑन डेंटल हेल्थ बिकॉज वी हैव टू वर्क ऑन अ प्रोजेक्ट science and I think this is a very useful topic. Dr. Sharma, you can come for guidance for your project if you need. So nice of you, you are welcome. Ane daad vise ni mahiti janya pachi. Sonia project banave chhe school ma. To beno apne pan આ ડેન્ટલ હેલ્થનો પાર્ટ ભણ્યા પછી એટલીસ્ટ આપણામાં એક હેબિટ આવવી જોઈએ કે આપણે આપણા દાંતને બે વાર દિવસમાં સાફ કરવા જોઈએ. ચોકલેટ આઈસ્ક્રીમ ખાધી છે તો તરત જ દાંતને સાફ કરવા જોઈએ, તો આપણા દાંત બહુ લાંબો સમય સુધી ચાલશે, આપણને તકલીફ પડશે નહીં. ઓકે, આપણે યુનિટ વન અને ટુ બંને પૂરા કર્યા છે, તો આમાં આપણે આપણા ટેક્સ્ટબુકમાં શું લખીશું એક્સરસાઇઝમાં? તો એક્સરસાઇઝમાં C3 લખીશું. C3 ના પ્રશ્નો જે આપ્યા છે એ અને યુનિટ 1 માં આપણે જે લખવાનું છે એ જે પ્રમાણે તમે વિડીયો જુઓ છો એ પ્રમાણે થોડું ધ્યાન રાખી અને ભણવાનું લખવાનું શરૂ રાખજો. ઓકે,